الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا بالقاسم مصطفى محمد. الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال الإمام أبا الحسن عليه الصلاة والسلام: من عاد شيعتنا فقد عادانا، ووالاهم فقد والانا، لأنهم منا، خلقوا من دينتنا، من أحبهم فهو منا، ومن أبغضهم فليس منا. صلوات على محمد وآل محمد. اللهم صل محمد وآل محمد. عزيزان المحترم، سامعين الكرام، ماه أذان پانچویں رات مولا مظلوم نا دوست جناب حضرت حبیب ابن مظاہر نی رات چھے، بلکہ تاریخ نی اندر ما پڑھملے چھے کہ جناب حبیب ابن مظاہر یا پانچ یا چھ محرم نا جے چھے کربلا نا میدان نی اندر ما پہنچیا چھے، جارے جناب خور اجازت آئی پی یعنی کتے کہ تمہیں ایک بیجارے کا آگر کہ کئی موکر ہوئے تو بان دولن تھی کومیونکیشن ویر چھے تیارے گرہ مور رکھی نیم کہے چھے کہ مولا امام حسین علیہ السلام جناب جون نے کاغر لینے موکہ الہ تھا جناب حبیب ابن مظاہر پاچھے جے مشہور کاغر چھے અને જનાબે જૌન ની સાથે જનાબે હબીબ ઇબ્ને મઝાહિર જે છે કરબલા ની અંદર માં તશરીફ લાવ્યા હતા. પણ એ માટે કે આપણો સુજે ઇબારામાં ચાલે છે, ફ્રાટરનિટી ના બારામાં ચાલે છે, મોહબ્બત ઓ દોસ્તી ના બારામાં ચાલે છે, તો આજે જે છે હું એક મતલબ ઉપર ઇશારો કરવા ચાહું છું કે જે ફ્રેટરનિટી જનરલ છે એ જનરલ ની અંદર માં એક ખાસ ચર્ચા હોય છે અને જે ને કહેવામાં આવે છે દોસ્તી અને અમિતીએ શું કામ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. જો અઝીઝાને મોહતરમ કરબલા નો વાક્યો હર જમાના ની અંદર માં હર જમાના ના પ્રોબ્લેમ સોસાયટલ જે હોય છે એનો જવાબ આપ્યો છે. હર જમાનાની અંદરમાં ઈ જમાનાના પ્રમાણમાં જવાબ આવ્યો છે. મને કોઈ અહીંયાથી ના તમારા નવા કોઈ મેસેજ મોકલ્યો કે છે કે દુનિયા કે અંદરમાં અકાયદી ચર્ચા થાય છે, બધે પ્રોબ્લેમ છે અકાયદી ને ફુલાણ ને સમજાવો ને આ કિતાબ નીકળે છે રો કિતાબ નીકળે છે તમે જે કે એકલા છો કે ઈ ચર્ચા ને તેરા બધા ઈ કરે છે તો અલહમદુલિલ્લાહ હું ઈ વધારે ઇમ્પોર્ટન્ટ સમજુ છું. અકાયદ ઇમ્પોર્ટન્ટ છે પણ અકાયદ જે છે 12 દિવસ ની અંદર માં પૂરો ના થઈ શકે. અઝીઝાન મુખ્તાર, અકાયદ ના થઈ શકે. ઈરાન ના હૌઝા ની અંદર માં 2-2.5 વર્ષ લાગે છે અકાયદ પૂરો કરવા માટે. અને જેટલું પણ કિતાબ છે કિતાબ હાથ માં હોય તો એની ચર્ચા ના કરાવાય. આપણે ચર્ચા અહેમત એ તો ના કરે. ઈ પર ઇમ્પોર્ટન્ટ છું નથી કે તો ઇમ્પોર્ટન્ટ નથી, પણ અકાયદ જે છે આ બધી ચર્ચા છે એ પૂરો વર્ષ પૂરા વર્ષો કે જે રેઝિડન્ટ આલિમ હોય મદ્રેસાની અંદરમાં જુમેરાતની મજલિસોની અંદરમાં સેમિનાર કરીને નવયુવાનોની સાથે વીકેન્ડની અંદરમાં આ બારામાં જે છે ચર્ચા કરે જેથી કરીને પૂરો 1-2-3 વર્ષ સુધી એ ચર્ચા મુકમ્મલ થઈ શકે. તારીખની ચર્ચાઓ છે એ આપણે ત્યાં વિલાદત આવે છે શહાદત આવે છે ત્યારે એ ચર્ચા કરવામાં આવે. માહે મોહર્રમ એ હોય છે કે તુતાજ બચ્ચાઓ હોય નવયુવાન હોય બુઝુર્ગો હોય
બધાય લોકો મા બહેનો હોય મર્દો હોય હુસૈન ઇબ્ને અલીની મોહબ્બતમાં હર રોજ રાતના હાજરી આપે છે એ માટે આ હર રોજ રાતના હાજરીના કારણે જરૂરી છે કે કોમની અંદરમાં ઘણા એવા પ્રોબ્લેમ દાખલ થઈ ગયા છે કે જે પ્રોબ્લેમને કહેવામાં આવે અને આજ જ 12 દિવસની અંદરમાં એ પ્રોબ્લેમ રેઝુદ્ર થઈ જાય એનો પર ડિસિઝન લેવામાં આવે અઝીઝાને મોહતરમ દોસ્તીનો સુજે એ માટે હું લઈ આવ્યો એક તો મારા સુજે સાથે જોડેલું છે પણ સાથોસાથ આજે જે આ નવયુવાનો ને આ બચ્ચાઓ જે મોટા થાય છે ને એ લોકોને હવે સ્કૂલની અંદર એ જે સાક્રે ચીજ હતી જે પાક ચીજ હતી એ જે મુકદ્દસ ચીજ હતી કે જેને દોસ્તી કહેવામાં આવતી હતી આજે એ સાક્રે અને મુકદ્દસ ચીજને જે છે એકદમ ખરાબ નજરની અંદરમાં અને ખરાબ રીતે શીખવવામાં આવે છે ઇશારો કાફી છે બધાને ખબર છે બસ અલુ અઝીઝાને મોહતરમ જરૂરી એ છે કે આપણે જેને ટેમ નથી હોતું દુકાનમાં ઘરાક હોય છે જાજા દુકાનમાં કામ હોય છે જાજા દુકાનની અંદરમાં આપણને અસલન કોઈ કહે કે પ્રીમિયર રેઝિડન્સ શું છે તો આપણને આપણા દુકાનનો એડ્રેસ દેવું જોઈએ ઘરનો ના કારણ કે આપણે હિસાબ કરવા જાય તો ઘરમાં બાયરી બચ્ચા સાથે જ્યારે લોકોની આંખ ખુલી હોય ત્યારે આપણે ઓછું રહીએ છે જેટલું આપણે આપણા ઘરાકથી મોહબ્બત કરીએ છે જેટલું આપણે આપણી તેજુરીથી મોહબ્બત કરે છે જેટલું આપણે આપણા કામથી મોહબ્બત કરે છે ઇન્શાઅલ્લાહ મોકો મળશે તો આ બધી ચર્ચાઓ આવશે મોકો મળ્યો તો પરંતુ આ બચ્ચાઓ આ નવયુવાનો એ લોકો વધારે ક્યાં ટાઈમ પસાર કરે છે લગભગ બચ્ચાઓને હું સવાલ કર્યો લગભગ ને લગભગ નાંડાઓને વધારે હમણાં એકને બોલાવ્યો સૌ નાંડાને કે અહીંયા આવતા ભાઈ જરાક મને આ લઈ આવ દેતા દેજોલે શેખ જનપાલ લપાલો ગુજરાતી સૌ શું કામ એનો કારણ શું છે શું કામ ગુજરાતી નથી બોલતા આપણો બચ્ચો પ્રેસ કરે નથી બોલતો મને શ્યોર છે ખાતરી જોવા જાય ફ્રાંસે વધારે સરખું બોલે છે ગુજરાતી કરતા કારણ કે અઝીઝાને મોહતરમ લોકો વખત વધારે ક્યાં પસાર કરે છે સ્કૂલની અંદરમાં સ્કૂલની અંદરમાં વધારે ટાઈમ પસાર કરે છે યાને લાયક સ્કૂલ આતે અને લાયક પ્રોફેસર અને એ સ્કૂલની અંદરમાં ઘણા દોસ્તારો જે લાયક હશે આતે હશે બીજા મઝહબના હશે વગેરે વગેરે કે જેના ઘરના ઘરની તરબિયત અલગ રીતના કરવામાં આવતી હશે એ લોકોના મગજથી કરવામાં આવતી હશે એ પ્રમાણે એ લોકો કોતવા એ કરે છે આપણા બચ્ચાઓ એ લોકોને એ લોકો અંદર અંદરમાં વધારે વાતો કરે છે માવતર કરતા ઈ બચાવો એ લોકો સાથે વધારે વાતો કરે છે કે પોતાના આલિમે દીન થી જે ગામની અંદરમાં હોય છે એ લોકો વધારે એ બચાવોને પ્રોફેસર સાથે વાતો કરે છે કે પ્રોફેસર તો મદ્રેસો કે જે મદ્રેસો અહીંયા મને ખબર કે એક કે બે વાર પાર્સેબેન કરવામાં આવી છે એ બે તન કલાક તો અઝીઝાને મોહતરમ આ બચાવો અને આ નવયુવાનોને સમજાવવું જરૂરી છે કે દોસ્તી શું છે દોસ્તીનો પ્રિન્સિપલ શું છે દોસ્તી કેના સાથે કરવામાં આવે અને દોસ્તી કેના સાથે ના કરવામાં આવે કેમ સારી દોસ્તી કરવામાં શું ફાયદો છે શું કામ આટલો ભાર દઉં છું એનો કારણ એ છે અઝીઝાને મોહતરમ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુલ હુ અલ્લાહુ અહદ સુરાની અંદરમાં ફરમાવી દીધો કે અલ્લાહ એવો એકતા છે કે એના જેવો કોઈ નથી એના પાછે ના મા બાપ છે એના પાછે ના ઔલાદ છે એના પાછે ના બાયરી છે એને કોઈની જરૂરત નથી બેશક અલ્લાહને કોઈની જરૂરત નથી અલ્લાહને કાઈ પણ જરૂરત નથી પણ જો અઝીઝાને મોહતરમ અલ્લાહ પણ જ્યારે મખલૂકને પેદા કરવાનો પ્રોજેક્ટ કરે છે અલ્લાહ પણ જ્યારે મખલૂકને પેદા કરવાનો પ્રોજેક્ટ કરે છે મૌલા અમીર અલ મુમિનીન ગાલિબ અલા કુલ્લે ગાલિબ ઇમામ અલી ઇબ્ને અબી તાલિબ અલયહિ સલાતુ વસલામ ફરમાવે છે અને કહે છે અર રફીક થુમ્મ તરીક તારી જિંદગીની અંદરમાં કોઈ દિવસ તું રસ્તો ના ચાલુ કરજે યાને તારે એક્ટિવ જિંદગીને ચાલુ ના કરજે જ્યાં સુધી કે તું પહેલા એક દોસ્ત ના ગોતી લે
ત્યાં સુધી તાર પાસે એક દોસ્ત ના હોય. મોટા મોટા પ્રોજે કરવા હોય ને, કઈ પ્રોજે કરવા હોય ને, તો પેલા પ્રોજે ના કરજે, દોસ્ત રાખજે, યાને કોસે એ રાખજે કે જે તને દેખાડે, શાયદ જે તારી આંખ ના દેખી હોય. આજે આપણે કોમની હાલત કે શું થઈ છે જી, હા કોઈ ખબર ના પડે, ખબર પડે તો ઉઠલા લાગશે, ફાંચરા ના ખાવશે, આ હાલત થઈ ગઈ છે. ખબર પહેરી તો સમજાવ કે ના ચારી ખાઈ લેશે, ખબર પહેરી તો દેતુર ને કર નાખશે, ખબર પહેરી તો આમ કરી નાખશે, સ્વીકરે ખબર પહેરી તો બીજા કોઈને કહી દેશે. આ હાલત છે અઝીઝાને મોહતરમ આપણી ઉંમર થી. એ જ અમીર અલ મુમિનીન ને માનવા વાળા જેને અમીર અલ મુમિનીન કે છે, રફીક સુમ્મત તરીક, પેલા દોસ્ત ગોત અને પછી તારો રાસ્તો શરૂ કર, પછી તારી જે છે જિંદગી એક્ટિવ ને શરૂ કર. અઝીઝા ને મોહતરમ, આ ચીજ એટલી સાકરે છે કે અલ્લાહ ને બીજી કઈ ચીજ કોઈ ચીજ ની જરૂરત નથી, ના તો કોઈ દિવસ કોઈ ચીજ ને જરૂરત પડશે. પણ પરવરદિગારે આલમ પર હદીસ એ કુદસી ની અંદર માં જ્યારે કહે છે કે હું એ પ્રોજે કર્યો મખલુક ને ખલક કરવાની, કુંતો કંઝમ મખફિયા ફઅહબબતુ અન ઉરફ ફખલકતુ લખલક લકઈ આરફ, જ્યાં હું એક છુપેલો ખજાનો હતો, હું એક સંતાયેલો કાશે ટ્રેઝોર હતો. અલ્લાહ કહે છે હું એક કાશે ટ્રેઝોર હતો અને હું ચાહતો હતો કે હું ઓળખાઉં. જે ફૂલે હેત્ર દેવવા je veux qu'on me connaisse, Allah que je voulais qu'on me connaisse, et alors j'ai décidé de créer la création. હું ચાહતો હતો, અલ્લાહની દેઝી હતી, એનો પ્રોજે હતો આ બધી ખલક કરે. અલ્લાહની જરૂરત ના હતી, અલ્લાહ તો હતો, મહાન હતો, મોટો હતો. પણ કેવી રીતના એ મહાન રહીએ જ્યાં સુધી કોઈ નીચા વારો એને જોઈને ના કે તું મહાન છે. અલ્લાહના નામો અને સિફતો કેમ દેખાય જ્યાં સુધી મખલુક ના હોય? અલ્લાહ પર જ્યારે ચાહ્યો કે એના પ્રોજેને ખલક કરે, તો પહેલા ઇન્સાનને, પહેલા ફરિશ્તાને, પહેલા દુનિયાને, પહેલા કાયનાતને ખલક નથી કરતો, સૌથી પહેલા ખલક કરે છે તો એના દોસ્ત અને હબીબ મુહમ્મદ મુસ્તફાને ખલક કરે છે. અલ્લાહ પર દેખાડે છે. મોટા પ્રોજે હોય એકલા ના કરજો. ખુદા જેવા ખુદા મહાન પર એકલો પ્રોજે નથી કરતો. અલ્લાહ જેવો અલ્લાહ પર પહેલા એના હબીબ ને પેદા કરે છે. શાયર ફરમાવે છે અને કહે છે, હોતી થી ખુદા કો તનહાઈ મહેસૂસ, હોતી થી ખુદા કો તનહાઈ મહેસૂસ, કે સબસે પહેલે હબીબ ખલક ગયા. ہوتی تھی خدا کو تنہائی محسوس کہ سب سے پہلے حبیب خلق کیا. گر نہ ہوتا نور محمد سر عرش, گر نہ ہوتا نور محمد سر عرش, کون ہوتا جو رب کی تسبیح پڑھتا. ایک صلوات پر محمد و آل محمد. આપણે હર ખુશિયાલીમાં પરે છે ને, હર રોજ પરવું જોઈએ, ઘરમાં એકદમ બરકત આવે છે. શું કે છે ખુદા, યા મલાઇકતી વસુકાના સમાવાતીની મા ખલકતુ સમાઅ મબનિયતન વલા અરદન મદહિયા વલા કમરન મુનિરન વલા શમ્સન મુદિયા વલા ફલકન યદુર વલા બહરન યજરી વલા ફુલકન યસરી ઇલ્લા ફી મુહબ્બતિ હાઉલાઇલ ખમસતિ લઝીના હુમ તહતલ કિસા. ખુદા કહે છે પહેલા મારા હબીબ ને પૈદા કર્યો, પછી કાયનાત ને પૈદા કર્યો, અને દુનિયા વાળાઓને દર્શ આપે છે પરવરદિગાર કે જ્યારે બધી ખલક કર નાખો ત્યારે જેટલું પર હતું કીધો, એ મારા દોસ્ત મોહમ્મદ અને તારી આર તમને હું બધું સાકરી ત્યારે કુરબાન કરી આવું બધી તમામ. અલ્લાહ પર આ પ્રમાણે કરે છે અઝીઝાને મોહતરમ, અને આપણે પોતપોતાને એકદમ બલક સમજે છે. પણ અઝીઝાને મોહતરમ, દોસ્તીના રેગ્યુલર શું છે, દોસ્તીના કાયદા શું છે? અલવાફી પાકી તુવા પાસ સંગા, આપણા છઠ્ઠા ઇમામ સાદી પે આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલે સલાતુ વસલામ બતાવે છે, કાયદા કાનૂન બતાવે છે દોસ્તીના. ઇમ્પોર્ટન્સ કેપિટલ છે, ખાસ કરીને બચાવ નવયુવાનો સામે. L'amitié ne vaut rien sauf si règles sont respectées, sauf si ces règles sont respectées.
Celui qui ne respecte pas ses règles, il n'est pas un ami. Mettez ça dans votre tête. Appelle-le. Appelle-le règle, amitié. Son intérieur et son apparence doivent être identiques. Yani emna ke tamar saame aave salam alaikum kyan chho haure tane joine ho etlo raji thai gyo etlo hun tane yaad karto to samna ke haale aa maat mare cheke kare badli thai jay baaso maro ate pachware ki boke chari pehli dosti no regle e che ke munafiq na hoy karan ke agar jo munafiq che dost तो कभी पर तुमने आगे बढ़वा नहीं दिए, कभी पर तुमने ऊंचाई की तरफ जावा नहीं दिए, कभी पर तुमने बुलंदी की तरफ जावा नहीं आपे पहलू छठा इमाम किए छे पहलू जो तार दोस्तार मुनाफिक नहीं ने तारा पछवारे सु करे छे जरा नजर राख जे सु करे छे पहलू यार बात अजीज अली मोहतरम आपने जे घणी ची ताबू छे जी मिंबर ऊपर बोलवान इंशाल्लाह हूँ दुआ करूँ चुके आस्ते आस्ते घनी चीज जे हलाल छे शरीयत नीचे जे रसूल अली इमाम मिंबर ऊपर थी बोलेला छे इंशाल्लाह एवो एक जमानो आवे जे आपरे मुमिनीन ने पैगामो पहुंचाड़ी शके पर मुनाफिक दोस्तार खबर छे एक इशारो करी दो इशारो मुनाफिक दोस्तार एने केवाय जे एकदम हसता हसता हाथ मिलावे अने एकदम जे छे गले लगावे अने पछी जे छे घर मां इज्जत ऊपर हमलो करे आने मुनाफिक दोस्त के भाई आजे कौन ये अंदर मा कितनी तलाक उठाई छे कितना घर टूटे छे आजे कितनी बर्बादी थाई छे आजे कितनी औलाद बर्बाद थई जाय छे एमा अद्दो अद कारण दोस्तार होई छे अद्दो अद कारण दोस्तार होई छे दोस्तानी नजर ऊंधी गई दोस्तार देतूर ने कहो इज्जत अरे नामू से ना बीजा दोस्तार ना एक दो अद आपे दोस्तार की बताई छे अजीजा ने मोहतरम तो पहली चीज आता हूं सो हिपोक्रिट ना होई दोस्तार बिलो लामी दुआ कंसीडरे वोत्र बिएन कॉम ले सियन आ एक अलग सुजे छे पर जोड़वा चाहू छु वक्त छे તમારો દોસ્ત ઈ છે કે જે તમારો જે માલ છે ને માલ એને પોતાનો સમજે એટલે ના કે તમારા હાથમાં ખિસ્સામાં હાથ નાખીને ખેંચીને નાખી દે એના ખિસ્સામાં પોતાનો સમજે એટલે અગર જો મારો હોત તો હું કેવી રીતના સાંચવત કેવી રીતના સાંચવત અઝીઝાને મોહતરમ આપરા રસૂલ ઇસ્લામ ખાતમી મર્તબત લિબ્રા મુંતઝર પાજ કાત એસાઈ रसूल इस्लाम फरमावे छे अने कहे छे जो कहे छे लॉन्वी कंस्यूम लामिटिए लॉन्वी એટલે એન્વીએ ના હોય છતાં આના પાછે કેવો મોટો બંગલો છે મારા પાછે નથી મને ખબર છે આના પાછે કેટલી શોભીતી મોટર છે મને ખબર છે એને કહેવાય એન્વીએ યાને એ પોતાને તો કોશિશ નથી કરવી સારું લેવા માટે પણ બીજાની નજર રાખે છે અને એના પાછે સારું હોય તો એને ઓલાદ વધારે સારું દેખાય બીજાનું એમ બીજા ઉપર જે છે હમલો કરવું છે લોવી લોવી કન્સ્યુમ લામિટિએ દે લા મેમ ફાસોન કે લે ફે કન્સ્યુમ લે બોઆ ત્યાર બાદ રસૂલ કે છે એલોઇન્ય તુઆ દેન ami jaloux et envieux éloigne toi d'un ami jaloux et envieux de la même façon que quand tu vois un lion affamé ou un lépreux रसूल के छे तू जातो है तन देखाई के जंगल में एक लियो आफा में छे लियो आफा में होई तू दौर काटी ने आखो उगारी जाए जारे तने एक लियो आफा में देखा से केवी रीतना भागीस तू जारे तने कोई एवो दोस्तार मले के जे तारी चीज ऊपर नजर ज नाखे छे एवी रीतना दौर तो भागी जा जेवी रीतना तू एक आफा में लियो ना सामे थी भाग काके ई जब तने खत्म करना छे तने आए खत्म करना छे रसूल ना जमाना में जो अजीज अली मुख्तार જ્યારે ઓલું આવ્યું ને ખુમસાને ઝકાતનો હુકમ બધે ખુમસ આપે ને ઝકાત આપે સમજો કે માશાઅલ્લાહ અલહમદુલિલ્લાહ આપણી કોમમાં બધે ખુમસો ઝકાત કાઢે છે જ્યારે એ હુકમ આવ્યો અને રસૂલ કીધા લો ખુમસો ઝકાત આપવાનો એમાં એક હતો માણસ માશાઅલ્લાહ સમજો કે કોમેર સરતો પૈસા વાળો હતો
એનું કોન્સર ઝકા જેટલું હતું એ કાઢે છે પોતે એમના દોસ્તારને બોલાવે છે દોસ્તારને કહે છે જેના પાસે કાંઈ નહોતું દોસ્તાર કહે છે બને એ દે કર આપણે લઈ જઈએ આ રસૂલને દેવા જવાનું છે દોસ્તાર કહે ચાલો આવે છે રસૂલ ઇસ્લામમાં છોરો કહે છે યા રસૂલ આવ્યો મારો કોમ સારી માર ઝકા રસૂલ કહે છે ઇન્શાઅલ્લાહ અલ્લાહ કબૂલ કરે વગેરે વગેરે કે અમે જાય થોડો દોસ્તાર જેના પાસે કાંઈ ન હતું ને એ રોવા માંડે છે રસૂલે ખુદા કહે છે તને કેમ રોવું આવે છે કબીલાએ ઉમ્મે સલમાની અંદરમાં જે માણસ જે હોય છે ને તને કેમ રોવું આવે છે કે યાર રસૂલલ્લાહ મને રોવું આવે છે મારા પાછે પર એટલું જો જેટલું મારો દોસ્તાર પાછે છે તો હું આજે ખૂબ સો ઝકાત કાઢીને તમને અલ્લાહની રાહમાં આપ્યો હોત કેના જેમ ખબર છે આપણે જે ઘણી વાર મિન્નત કરતા હોય ખુદાયા મને એકદમ મળી જાય પરવરદિગાર હું સ્કૂલ બનાવીશ ને હું મદ્રેસા બનાવીશ ને હું મસ્જિદ બનાવીશ ને હું જે છે હરમ ઇમામ હુસેન માં આપીશ ને હું જે છે ફુલાણું કામ કરીશ ને હું આટલા ગરીબ ને મદદ કરીશ ને હું આટલું કરીશ ખુદાયા આપા બધું મન કરવું છે પછી આપવા માંડે ત્યારે કે છે આ બધું કરવું તો પણ ટેમ નથી મળતું આના જેવું થતું છે યાર રસૂલ અલ્લાહ મારા પાસે આટલું બધું હોત મને મનું મને મહુએ દે અલ્લાહની રાહમાં રસૂલ કહે છે અલ્લાહ જે કરે છે એ બહેતર કરે છે તને નથી દીધો ને ખુદા એ સારું છે અલહમદુલિલ્લાહ બોલ ના યાર રસૂલ અલ્લાહ મને ખપે જ છે જો આટલું કરી ઓલા દોસ્તાર મેં પેટ ભર્યો કે યાર રસૂલ અલ્લાહ મારા પાસે અલહમદુલિલ્લાહ અલ્લાહનો દીધેલો છે હવે એને મન છે કામ કરવાનું હું ખપે એટલા પૈસા કાઢવા તૈયાર છું હું દેવા તૈયાર છું પણ યાર રસૂલ અલ્લાહ તમે એક કામ કરો તમે દુઆ કરો કે એ પૈસા જે હું આપું છું એના કામ માટે ખુદા એના અંદરમાં એને એકદમ બરકત આપે રસૂલ કહે છે તમે શ્યોર છે કે યાર રસૂલના મારો દોસ્તાર છે નાનપણથી અમે સાથે મોટા થયા છે અમારો દોસ્તાર છે યાર રસૂલ અલ્લાહ રસૂલે ખુદા કહે છે ઠીક છે ઓલો કહે છે હાલ મારા સાથે તને ખપે એટલા દઉં રસૂલે ખુદા કહે છે ખુદા યાને બરકત આપ જાય છે ઓલો આપે છે ખૂબ કામ ચાલુ કરે છે સીઝન ખૂબ કામ ચાલુ કરે છે રસૂલે ખુદાની દુઆ હતી એકદમ કામ આગળ વધે છે હર મહિને ખૂબ કમાણી કરે છે પેલા હરોજ દોસ્તારને સલામ કરવા જતો તો દોસ્તારને જોવા જતો તો દોસ્તારની મુલાકાત કરતો તો દોસ્તારની મદદ કરતો તો હવે આસ્તે આસ્તે પૈસા વૈદા ન ટેમ છે સલામ કરવા જવાનું નમાઝ જમાત પર મૂકી દીધો કારણ કે ઘરાકને રાજી કરવાનું છે દુકાન મોડી બંધ થાય છે અઝીઝાને મોહતરમ બધુંય બધુંય હવે તો ન દોસ્તાર યાદ છે ન રસૂલ યાદ છે ન મસ્જિદે નબવી યાદ છે વરસ પૂરો થયો રસૂલે ખુદા જનાબે સલમાને ફારસીને મોકલાવે છે કે જા આના પાછેથી અને એ બિચારાને એકદમ મન હતો ખૂમસો ઝકાત દેવાનો એને કે ટેમ થઈ ગયો છે વરસ પૂરો થયો ખૂમસો ઝકાત આપ જનાબે સલમાને ફારસી જાય છે એના પાછે સલામ અલેકુમ અલેકુમ સલામ ભાઈ ક્યાં છે તું દેખાતો નથી એ કે આ સલમાન બહુ કામમાં મશગુલ થઈ ગયો છે એટલું કામ છે નથી પૂગી વરાતું જનાબે સલમાન કે ખુદા હજી એનાથી વધારે બરકત દે કામિતા તું જાણ ને તારો અલ્લાહ જાણે સમજાવું કે ના તું નથી આવતો રસૂલ મોકલ્યા છે કે તું રોતો તો એક વર્ષ પહેલા કે તને દેવું તું ખૂબસો ઝકાત અલ્લાહ હવે તને એકદમ કમાણીમાં બરકત આપી છે હવે ખૂબસો ઝકાત લેવા આવ્યો છું ઓલો ગુસ્સામાં લાલ થઈ જાય છે એ કે અજબ છે આ રસૂલે ખુદા વરસ ત્યાં શરૂ કર્યો છે ને ઉભા રહી ગયા પૈસા લેવા માટે આ પૈસા મારા છે કઈ ખુદાના નથી કહી દે રસૂલે ખુદાને કે આ વર્ષે નહીં આપી શકું ખૂબસો ઝકાત જનાબે સલમાને ફારસી પાછા રોયતુર થયા રસૂલે ખુદા એના દોસ્તારને બોલાવે છે હું તને કીધો તો ને અલ્લાહ જે કરે છે બહેતર માટે કરે છે એમનો દોસ્તાર કે છે યાર રસૂલ અલ્લાહ શું તમને કહું ખૂબસો ઝકાત ને તો ભૂલી ગયો એક છે કારણે આ દોસ્તાર જેના માટે હર રોજ ના પોતે હાજર હતો એને પણ હવે સલામ કરતા ભૂલી ગયો રસૂલે ખુદા હુકમ કાઢે છે કે હું જીવતો છું ત્યાર સુધી અને મારા મરવા બાદ મારા બધા ખલીફાઓ અને મારા બાદના ઇમામો કોઈને હક નથી એ માણસ પાસે ખૂબસો ઝકાત લઈએ ભલે સામે ચડીને દેવા આવે એ મારા માટે પર હરામ છે એનો પૈસો ખુદા પર હરામ કર્યો છે
એમજ મરી ગઈ માણસ દુનિયામાં મગલુત અલ્લાહ ને ના રસૂલ ના ગઝબ ની અંદર માં અઝીઝાને બોતરફ સુકામ કારણ કે નિયત ખરાબ હતી એમ ના હતું કે એને કામ કરવું હતું એમ ના હતું કે એને આગળ વધવું હતું ના એને જે છે એમના દોસ્તાર જેવો થાવું હતું એમને એમના દોસ્તાર ના પૈસા ઉપર નજર હતી એ માટે નિયત ખરાબ હતી યાદ રાખજો અઝીઝાને બોતરફ પૈસો હોય પાયરી હોય ઓલાદ હોય ઘર હોય જમીન હોય માશરો હોય ફેમિલી હોય જ્યાં પણ નિયત ની ધ્યાન રાખજો હર અમલ નિયત ઉપર હોય છે અગર નિયત સારી છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને દુનિયામાં ખુશી નો મહેવર બનાવે છે પણ અગર નિયત ખરાબ છે તો એ દુનિયામાં પણ ઇન્સાન ને બરબાદ કર નાખે છે આખરતમાં પણ બરબાદ કર નાખે છે બીજી ચીજ બીજા તારા દોસ્તારની અમાનત અને તારા દોસ્તારના ભય ઉપર નજર ના રાખજે ત્રીજી ચીજ સુબહાનલ્લાહ ઇલ છટાઈમાં ફરમાય છે ઇલ દ્વા સાક્રિફિયે તું પુરસોનામી બધુંય સાક્રિફિય કર નાખે ના દોસ્તારની માટે બધુંય દોસ્તાર કે તાર જાન નહીં દે તો જાન નહીં અલગ વાત છે આપણે ફોનમાં કે સલામ અલેકુમ કેમ છે માર ભાઈ અરે તું તો માર જાન છે માંગી છટાઈમાં બીજી એક રિવાયતમાં જો આ મને યાદ આવી ગઈ યાત્ર પારાતે છટાઈમાં સાદિક આલે મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલે સલાત વ સલામ માં ફરમા છે અબ્બો મબાદ હદીસ છે છટાઈમાં ફરમાવે છે કે આખરી જમાનાની નિશાની ની અંદર છટાઈમાં કે છે આખરી જમાનો એવો જમાનો આવશે કે જ્યારે એક દોસ્તાર બીજા દોસ્તારને કહે છે મને એની કાંઈ જરૂરત છે મને જરાક પૈસા આપ ને ખાસ પૈસા આવ્યું છે હદીસમાં પૈસા આવ્યું મને ખબર હતી જમાનામાં પૈસા વધારે વાલ્યો હતો એ કે મને જરાક પૈસા આપને મદદ કર ને એ કે જ્યારે આમ કહે છે તો સામેથી ઓલો દોસ્તાર જવાબ દેશે ભાઈ તું કોણ તને હું ક્યાં ઓળખું છું તું કોણ તને હું ક્યાં ઓળખું છું શરમ નથી મારા સાથે દોસ્તી કરો તો પૈસા માંગવા માટે છતાં ઇમામ ફરમાવે છે એવો જમાનો આવી જશે કે દોસ્ત જેઓના દિલો જોડેલા છે પણ પૈસા એટલા મીઠા હશે કે દોસ્તારો જેઓના દિલો જોડેલા છે એને દુનિયાની માલ જે છે એને તોડી નાખશે બેહારુલ અનવારની અંદરમાં મોજૂદ છે આ રિવાયત અઝીઝાને મોહતરમ શું કહે છે દોસ્ત એ છે જે બીજા દોસ્તાર માટે બધું સાક્રિફાય કરી નાખે બધી કુરબાન કરી નાખે તમને ખબર છે જનાબે ઇબ્રાહીમે પૈગંબરને ખલીલુલ્લાહ કહેવામાં આવે છે ખલીલુલ્લાહ એટલે શું ખલીલુલ્લાહ ખલીલુલ્લાહ એટલે અલ્લાહનો દોસ્ત જનાબે ઇબ્રાહીમને કેવી રીતના મળ્યો આ ખિતાબ અલ્લાહનો દોસ્ત કેવી રીતના ખિતાબ મળ્યો આમ જ અલ્લાહે કીધું ભાઈ આજથી તું ખલીલુલ્લાહ ના જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એક જગ્યામાં એના ઊંટો અને બકરા અને બધું લઈને ચડાવવા જઈ રહ્યા છે જંગલ એક એવા જંગલમાં પૂગે છે જોઈ છે એક નૂરાની શખ્સ છે જે રૂકુની હાલતમાં છે રૂકુની હાલતમાં કહે છે સુબ્હુન કુદ્દુસુન રબ્બુલ મલાઇકતિ વ રૂહ અલ્લાહના વખાણ કરે છે રૂકુમાં અલ્લાહની તસ્બી કરે છે જનાબ ઇબ્રાહીમ આવે છે અને કહે છે વાહ તુએ મારા પરવરદિગારનો ઝિક્ર કર્યો એન્થિયર જે મારો તુંબો છે ને હું તને આપ્યો એન્થિયર આ કે તું અલ્લાહનો ઝિક્ર ઓલો પાછો બીજી વાર કહે છે સુબ્હુન કુદ્દુસુન રબ્બુના વ રબ્બુલ મલાઇકતિ વ રૂહ જનાબ ઇબ્રાહીમ કહે છે બીજા એન્થિયર લે જનાબ ઇબ્રાહીમ ને ઓલો કહે છે બસ એ કે ના ના જનાબ ઇબ્રાહીમ કહે છે હજી એન્થિયર રહી ગયો છે હજી એક વાર કર તો બાકીનો એન્થિયર તને દઈ દઉં ઓલો કહે છે સુબ્હુન કુદ્દુસુન રબ્બુના વ રબ્બુલ મલાઇકતિ વ રૂહ જનાબ ઇબ્રાહીમ જેટલું હતું બધું આપી દે છે કે મેર્સી તું એ મારા દોસ્ત મારા મારા ખુદાનો ઝિક્ર કર્યો જનાબ ત્યારે ઓલો કહે છે બસ તારું ખલાસ થયું બધું હવે હું જાઉં જનાબ ઇબ્રાહીમ કહે છે સાંભળ કેટલું મને પસંદ છે આ ઝિક્ર યાને મારા દોસ્તનો નામ મને એટલો પસંદ છે જે મારો ખુદા છે હવે મારા પાસે કાંઈ રહ્યું નથી પણ અગર તું માન હજી એક વાર કહેવા ને તો હું તને રજા આપું છું કે મારી જાન પણ તું કાઢી લે યાને મારા પરવરદિગાર માટે મારી જાન પણ દઈ દેવાને તૈયાર છે યા અગર તને મને મારવું ના હોય તો હું તારો એસ્કલાવ બની જવાને તૈયાર છું યાને મારો જીસમ તને સોંપી દઉં હું તારી ગુલામ
ગુલામી કરીશ મરતા દમ સુધી. પ્રભુ હજી એકવાર મારા દોસ્ત જે મારો પરવરદિગાર છે એનો નામ લઈ લે. અહીંયા ઈ શખ્સ માથાને ઊંચો કરે છે અને કહે છે, અહી જનાબે ઇબ્રાહીમ, હું જિબ્રાઈલ છું, ફરિશ્તો. અલ્લાહ મને તારા દિલનો ટેસ્ટ અને ઇમ્તિહાન કરવા માટે મોકલ્યો હતો કે તું એનાથી કેટલી મોહબ્બત કરે છે. હવે અલ્લાહએ ફરમાયું છે, આવી મોહબ્બત તો અલ્લાહ નીચે તું કરી રહ્યો છે એ ખરેખર ખુદાનો બંદો જ કરી શકે છે. આજથી અલ્લાહ તને ખલીલનો ખિતાબ આપ્યો છે કે તું દુનિયામાં પરેલો દોસ્ત છે, આખિરતમાં પરેલો દોસ્ત છે. જો અઝીઝાને મોહતરમ, કુરબાની આને કહેવાય? આને કહેવાય દોસ્તી, આને કહેવાય સેતનામી. એમ ના કે અઝીઝાને મોહતરમ દોસ્તાર, એને કહેવાય મારું તો તને કઈ ના આપું, તારું એ બધું લઈ લઉં. અરે કુરબાની કરીશ નહીં, તું કુરબાન થઈ જા મારા માટે, એને દોસ્તી ના કહેવાય. આ ત્રીજી હતી સાથે મોહતરમ. ચોથી નિશાની, il ne vous dit jamais non quand vous lui demandez de l'aide. દોસ્તારી છે કે જ્યારે તમે એની મદદ ની માંગે બોલાવો ને. ઇમામ હુસૈન જનાબે હબીબ ઇબ્ને મઝાહિર ને મદદ માટે બોલાય. અહી હબીબ મરવાનું છે, મરવા આવવાનું છે. જનાબે હબીબ આવી ગયા. દોસ્તારી છે કે જે મરવાને તૈયાર થાય, જ્યારે પર એદમાં બોલાવે તો કદી ના ના પારે. આપણે શું કામ અહેલે બૈતની મોહબ્બત કરે છે અઝીઝાને મોહતરમ? શું કામ? 11 માં ઇમામ ઇમામ હસન અસ્કરી અલી સલાતુ વસલામ, જો અઝીઝાને મોહતરમ, હું જ્યાં જાઉં છું અહીંયા કે હું આ પૈગામ આપું છું, બધાને આ પૈગામ આપું છું. જ્યારે પણ કઈ જરૂરત હોય ને અઝીઝાને મોહતરમ, લાંબો હોવું જોઈએ, એમાં જો અક્ષર થી લખેલું હોવું જોઈએ, એમાં એક નાનો કાઝ હોય એમાં લખવાનું હોય, અને પછી એને જે છે પાથમાં નાખી અને તરાવા જવાનું છે વરસમાં એક વાર. અને પછી બાકીનો વરસ શું? બાકીનો વરસ આપણે આગા ગોઠશું, તાવીસ કરી દઈએ. ભાઈ આગો ઇમામ છે, માસૂમ છે? હા, આગો શું છે? માસૂમ છે, ઇમામ છે, કોણ છે? જે કોણ પાછી ઇમામે જમાન જીવતા હોય એ ગેરે માસૂમ પાછે કેમ જાય છે? યા યકીન નથી કે બારમા ઇમામ છે? અને યકીન છે તો નથી જરૂરત લાંબો ફયો એને જોનમાં લખેલો, દોરો ફેલ્યો એની અંદરમાં ઇમામને લખો, નાખો એને પાથની અંદરમાં ને મોકલાવો, એ ઇમામ મારા પાસે આ માંગણી છે, અમે તમારા માનવા વાળા છે, અમારા પાસે તમારા સિવાય બીજો કોઈ નથી, અમારી મદદ કરો. મિમ્બરે રસૂલની કસમ, અગર જો ઇમામ મદદ ના કરે પૂરી જિંદગી મારા ઉપર લાનત મોકલજો. એક સલાવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. કુફાની અંદરમાં અબા હિશામ, હિશામના બાપને ખબર પડી કે આવી રીતના દસમા ઇમામને લઈ જવામાં આવે છે, બાકી કોઈ શિયા નથી, કોઈ નથી, બધે દુશ્મન છે. કે જે મૌલા એકલા શું કરશે વાંકરે? ઈ ખોટે ખોટે ગરીબના કપડા પહેરી જો ઇમામની મોહબ્બત, ગરીબ બધું એનું કામ વામ ફેંકીને બધું મૂકીને ગરીબના કપડા પહેરી એના દીકરા હિશામને લઈને પૂગે છે સામરરા. સામરરા પૂગીને કહેતો નથી હું શિયા છું, તકૈયાની હાલતમાં કે છે હું ગરીબ છું, મને અગર કઈ કામ કરવાનું મળે. એને કહેવામાં આવ્યું અહીંયા કે આ ઘરના બહારે જે છે અહીંયા ફગિયા વારવાના છે, એસ કે કબૂલ છે? બોલો કે હા કબૂલ છે. ઇમામનો ચાહવા વારો છે, દસમા ઇમામને લઈ આવવામાં આવ્યા, એ ફગિયા વારી રહ્યો છે. ફગિયા વારતા વારતા ઇમામ આવે છે, ઉભા રહીએ છે, ઇમામ એની તરફ નજર કરે છે, ગાર્ડ ધીકોર છે આસપાસમાં, પોતે
કે ઇમામ ને નજર કરે છે ઇમામ સુરીર કરીને ઘર ની અંદર માં દાખલ થઈ જાય છે થોરાક દિવસ પછી અડધી રાત ના અબા હિશામ ને બોલાવે છે ઇમામ જ્યારે ગાર્ડ સુઈ ગયા હોય છે આવે છે અબા હિશામ ઇમામ કે છે ખરેખર કસમ ખાઉં છું ઇમામ કે છે કસમ ખાઉં છું એ ખુદાનો જે મને પેદા કર્યો છે દુનિયામાં પર તું મારો દોસ્ત છે આખરતમાં પર તું મારો દોસ્ત છે તું મને એકલો ના મૂકો તારા ઇમામ એજ પ્રમાણેનો દીકરો હિશામ દોસ્ત બને છે 11મા ઇમામનો 11મા ઇમામનો દોસ્ત હવે અઝીઝ અને મોહતરમ ઘણીવાર ખબર છે ને કઈ પ્રોબ્લેમ નીકળ્યા કોઈ દિવસ હિશામ કે એમના બાબા કઈ માંગા નહોતા સિર્ફ ઇમામની ધ્યાન રાખતા હતા કે ઇમામો એકલા ના હોય એક દિવસ પ્રોબ્લેમ ઇકોનોમિક થઈ આવ્યો હિશામને કર્જો વધી ગયો છે પૈસા નથી ભરવા માટે જો જો ઇમામ પણ ખબર પડે આ રીઝા લખવું જોઈએ કે ના એકદમ એકદમ તંગી આવી ગઈ એ કે મારા પાસે બીજો રસ્તો નથી હું જાઉં ઇમામ પાસે એક મારા દોસ્ત છે એને કહો મને પૈસાની જરૂરત છે આવે છે દરવાજામાં આવે છે ને અઝીઝાને મોહતરમ એને શરમ થાય છે કે આટલા વર્ષ છે હું કાંઈ નથી માંગ્યો કાંઈ નથી કીધો આજે કેવું થાય કે હું ઇમામને કહું ઇમામ એ માટે કે આપણે દોસ્ત છે મને દ્યો ઇમામ કહે છે અચ્છા એના માટે દોસ્તી હતી કે તને આ ખબતું હતું એને એમ થાય છે દિલની અંદર શરમાય છે એના પગને પાછો રતુર કર નાખે છે આસ્તે આસ્તે માથું નીચું કરીને એના ઘરની તરફ જાય છે જ્યારે ઘરે પૂગે છે તો 11મા ઇમામનો ગુલામ જે છે એ ઘરના બારે વાત જોઈ રહ્યો છે ગુલામ જે છે ઘરના બારે વાત જઈ રહ્યો છે હિશામ એમને દેખે છે કે છે સલામ અલેકુમ અલેકુમ સલામ તું અહીંયા શું કરે છે એ કે ખબર નથી મૌલા જે છે આ મોકેલા છે પક્ષીઓ તમારા માટે અને કીધા છે આ હિશામને દઈ દેજે અને હિશામને કહેજે કે બહુ દિલ દુઃખું તારા મૌલાનો કે બાયરામાં પગ અડાડીને હાઈલો ગયો તને એમ ના છું કે દોસ્ત પાછે લઈ લે એ જે તારે જરૂરત છે આ છે ઇમામ ઇમામ ને ખબર પડી કે ઇમામ છે ગાયબ ને જાણે છે એ જ્યારે પક્યો ખોલે છે તો એમાં એટલા જ પૈસા છે જેટલી એને જરૂરત હતી કર્જ ભરવા માટે અને એવા કાગળ છે જેમાં ઇમામ લખી દે કે છે હે હિશામ અગર તમે અમને તમારા દોસ્ત માંગ્યા છો તો શરમાવ ના અમારા પાછે માંગવાને અગર બોલી નથી શકતા તો મગજમાં વિચાર કરી લ્યો અમે આવીને તમને દઈ જાશું લેવા પણ નહીં આવું પડે અમે આવીને તમને દઈ જાશું આને કહેવાય દોસ્ત દોસ્તી શીખારે છે યાર ભાઈ માં આખરી અને છેલ્લું અઝીઝ અને મોહતરમ પાંચમું ઇલ ને જામે ઓરે સંભુ દોસ્ત એ હોય છે કે જે કદી પણ તમારા વગર ખુશ નથી મૌલા અમીર અલ મુમિનીન કહે છે તમારા દોસ્તારોનો ઇમ્તિહાન કરો ટેસ્ટે કરો આ લોકોને કેવી રીતના એ કે જ્યારે તમે છેટે જાઓ સફરમાં તો જો એ તમારો તપાસ કરે છે કે તપાસ નથી કરતો એ જમાનામાં તો કાગળ હતો તમને કાગળ મોકલાવે છે કે નથી મોકલાવતો આ જમાનામાં આપણે કે વોટ્સઅપમાં મેસેજ આવે છે કે નથી આવતો એસકે તમારો તપાસ કરે છે કે નથી કરતો અને બીજો ટેસ્ટ મૌલા કહે છે તમારા દોસ્તારને ટેસ્ટે કરવું હોય તો એને નર્વે કરો કાં એવું કરો કે નર્વે થાય સમજાવો કે ના તમે એ અમલ કરો અગર નર્વે ના છો તો સમજી જાવ દોસ્ત છે નર્વે થઈ ગયો તો એને ખુદ આવી જા આ બે ટેસ્ટ જે અમીર અલ મુમિનીન બતાવ્યા છે દોસ્તની માટે અઝીઝ અને મોહતરમ પાંચમી જે તમારા વગર એને નથી ચાલતું હબીબ ઇબ્ને મઝાહિરની રાત હોય અને આ વાક્યો ભલે સાંભળેલો હોય પણ ના પડવામાં આવે તો જનાબે હબીબની રાત નથી દોસ્તી જોવું છે તમને હબીબ ઇબ્ને મઝાહિરની અઝીઝ અને મોહતરમ આવો તારીખ રિસાલતની અંદર રસૂલે ખુદા કહે છે એકવાર હું નીકળ્યો ઘરમાંથી જઈ રહ્યો હતો મસ્જિદની અંદર જનાબે હબીબ ઇબ્ને મઝાહિર 9 યા 11 વર્ષ મોટા હતા ઇમામ હુસૈનથી મોટા હતા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 3 વર્ષના છે 3 આપણે 9 લેખે તો 10 11 12 જનાબે હબીબ 12 વર્ષના દુઝા ઇમામ હુસૈન 3 વર્ષના છે રસૂલે ખુદા કે હું જોઉં છું મારો હુસૈન હાલી રહ્યો છે બધે રમે છે ઇમામ હસન ઇમામ હુસૈન બીજા બચ્ચાઓ બધે રમે છે કે છો હું જોઉં છું મારો હુસૈન જે છે દોરે છે રમતા રમતા દોરે છે એના પછવારે હબીબ દોરે છે આમ જ નથી દોરતો જ્યારે મારો હુસૈન એના પગ જમીન ઉપર રાખે છે તો જે ધૂળ ઉપર મારા હુસૈનના પગનો ત્રાસ થઈ ગયો હોય છે એ ધૂળને હબીબ એના હાથમાં લઈ અને એના માથા ઉપર રાખે છે ખુદાયા મારા હુસૈનના પગના ત્રાસને બીજો કોઈ ના કચવી લે એટલે હબીબ એના માથા ઉપર રાખી દે છે
રસૂલ કે છે જ્યારે હું જોયો હું બોલાય તો હબીબ અહીંયા તમારા હુસૈનથી બહુ મોહબ્બત કરે છે. જનાબે હબીબ કે છે યા રસૂલ અલ્લાહ, યા રસૂલ અલ્લાહ, અગર જો હું દેખું કે મારો હુસૈન જે છે પાણા ઉપર ચાલે છે તો હું વ્યાધિ ના કરજો, હું હુસૈનને પાણા ઉપર નહીં ચાલવા દઉં, હું સૂઈ જઈશ જમીન ઉપર અને કહેશે હુસૈન મારા ઉપર ચાલી લે. જનાબે હબીબ ઇબ્ને મઝાહિરના મા બાપ આવે છે રસૂલે ખુદા પાછે કહે છે યા રસૂલ અલ્લાહ, તમે પાંચે પંજે તમને અમે અહેવિદાસીઓ આપે છે, દાવત આપે છે, તમે અમારા ઘરે આવજો જમવાને. રસૂલે ખુદા કબૂલ કરી છે. અઝીઝ અને મોહતરમ, બેતાબી દોસ્તીની જો કેવી છે, જ્યારે નમાઝ ને પડાઈ જાય છે ઘર બેનું છેટે છેટે છે. જનાબે હબીબ ઇબ્ને મઝાહિર ઘરથી બહાર નીકળે છે જોવા માટે, પાછા ઘરે છે, માં પૂછે છે હબીબ શું કરે છે, કે છે માં હું જોઉં છું મારો હુસૈન આવી રહ્યો છે કે નથી, મારો હુસૈન આવે છે કે નથી આવતો. એક વાર નીકળે છે, બે વાર નીકળે છે, ત્રણ વાર નીકળે છે, હજી દેખાતા નથી. પંજે તારે તારીખ લખે છે જનાબ હબીબ ઇબ્ને મઝાહિર ઘરના છત ઉપર ચડે છે, થવા ઉપર ચડે છે કે ઉપરથી જો શાયદ ઉપરથી મને દેખાઈ જાય કે આવે છે મારા હુસૈન. માં કે છે બેટા હુસૈન તો આવવાના જ છે, તું અહીંયા જ રહેલે. કે છે માં મને ખપે છે જ્યારે હું છેટેથી જોઉં તો એ ઘરે આવે ના પહેલા હું ચહેરાની ઝિયારત કરી લીધો હોય. જનાબે હબીબ ચડે છે સખ્ત ઉપર ઘરના દ્વાર ઉપર. એવો વખત આવે છે, એવો ટાઈમ આવે છે અઝીઝાને મોહતરમ, કે પગ લસરાઈ જાય છે, પગ એવી રીતના લસરાઈ જાય છે જનાબે હબીબ ઘરથી ઉપરથી નીચે પડે છે, નીચે પડીને મોત થઈ જાય છે. જનાબે હબીબ જે છે ગુજરી જાય છે, એમની રૂહ કબ્જ થઈ જાય છે અઝીઝાને મોહતરમ. મા બાપ પરેશાન છે કે હબીબ ગુજરી ગયો, મહેમાન પાંચ પંજે તન આવી રહ્યા છે, ઘરમાં ગમી ના થાય, ધણી બાયરી દેશી જો લે છે, પાંચ પંજે તનને અહેવિતાસીઓ આવ્યા છે, ઘરમાં આપણે રોઈ ના, ઘરમાં દેખાવ પણ ના કરે કે આપણે જે છે ગમની અંદરમાં છે. કે છે આપણે શું કરે કે છે હબીબને કપરામાં વેચી અને ઘરના ખૂણામાં રાખી દે અને જ્યારે આ લોકો જમી લે બધી અબાદ રીતા ખવાઈ જાય પછી આપણે કહેશું યા રસૂલલ્લાહ અમારો હબીબ જે છે એ ગુજરી ગયો છે. આ લોકો હબીબને વીટીને ઘરના ખૂણામાં રાખી દે છે કે એમ ન થાય કે પંજેતન પાક આવે અને ઘરમાં ત્રિસ્તે સમાયેલી હોય. હાય હાય પંજેતને પાક આવે છે અઝીઝો, આવે છે પંજેતને પાક, સુફરો પાથરવામાં આવ્યો છે, પંજેતને પાક જે છે સુફરામાં બેસે છે. આદત હતી પંજેતનની, જ્યાર સુધી ઇમામે હુસૈન ચાલુ નહોતા કરતા તો પંજેતને પાક ખાવાનું શરૂ નહોતા કરતા. અઝાદારો આય અઝીઝો, રસૂલે ખુદા કે છે એ બેટા હુસૈન ખાવાનું શરૂ કર જેથી કરીને અમે શરૂ કરી શકીએ. સાંભળો, દિલ મારા હોય તો સાંભળો. ઇમામે હુસૈન અલે સલામ કે છે નાના નાના હુસૈન ચાલુ કેમ કરે ખાવાનું જ્યારે કે હુસૈન નો હબીબ હાજર નથી. હુસૈન કેવી રીતે ચાલુ કરે ખાવાનું જ્યારે કે હુસૈન નો હબીબ હાજર નથી. રસૂલે ખુદા કહે છે જનાબે હબીબના બાબાને આઈ મઝાહિર, હબીબને બોલાવ નકર તો ખાવાનું શરૂ નહીં થાય. હવે શું કરે અઝીઝાને મોહતરમ, આઈ અઝાદારો, જનાબે હબીબના બાપના આંખમાંથી આંસુ જારી થઈ જાય છે, રોવાનું શરૂ કરે છે. રસૂલ કે છે શું થયું, કે છે યા રસૂલલ્લાહ આમ બનાવ, બહેનો હબીબ તો ગુજરી ગયો છે, ઇમામે હુસૈનના આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા, મારો હબીબ ગુજરી ગયો, મારો હબીબ દુનિયાથી ચાલ્યો ગયો, એકદમ રોવા લાગ્યા. રસૂલે ખુદા કે છે મઝાહિર હબીબને અહીંયા લઈ આવ, અગર હુસૈન એકદમ રોયો અરશે ઇલાહી ધુરજમાં લાગશે, હબીબને લઈ આવ. અરે હબીબને લઈ આવવામાં આવે છે, ઇમામ હુસૈનના સામે રાખવામાં આવે છે. ઇમામે હુસૈન જનાબે હબીબને જનાઝાને જોઈ અરે પોતાના માથાને જમીન ઉપર મારવા લાગે છે, એ નાના હુસૈન હબીબ વગર નહીં જીવી શકે, એ નાના હુસૈન હબીબ વગર નહીં જીવી શકે. જનાબે રસૂલ કે છે હુસૈન હાથ બુલંદ કર, ઇમામે હુસૈનના નાના નાના હાથને બુલંદ કરે છે, ખુદાયા ખુદાયા તને વાસ્તો એ મોહબ્બત નો જે તું મારા સાથે કરે છે,
ખુદાયા તું મારાથી મોહબ્બત કરે છે એનો વાસ્તો આપું છું હુસૈન ના હબીબ પાછો હુસૈન ને દઈ દે તારીખ લગે છે આપજો નીકળવા હતા જનાબે હબીબ પાછા ઉભા થઈ જાય છે જ્યારે ઉભા થઈ જાય છે રસૂલ હબીબ ઇબ્ને મદાહેરના માથામાં હાથ ફેરાવે છે કે જય બેટા હબીબ હુસૈને તારે પાછી જિંદગી આતા કર્યો છે જનાબે હબીબ કહે છે યા રસૂલ અલ્લાહ અરે જે મને જિંદગી આપ્યો છે ખુદા મને મારી જિંદગી ને એના ઉપર કુરબાન કરાવે રસૂલે ખુદા કહે છે ઇમામે હુસૈનના હાથ પકડી દે એ બેટા આ મદીના હતું હાથ બલન કરીને એક જનાઝો ના જોઈ સહીગો તારા હબીબ નો એ બેટા એક એવો જમાનો આવશે આવે હબીબ ની એવી હાલત હશે તારા આંખ માંથી લોહી ના આંસુ પરસે આઝાદારો કરબલાનો મેદાન સામરો ખતમ કર્યો આજરો કો માલલ્લા હુસૈન ના દોસ્તાર ઉપર ગિરિયા કરી ગયો અરે મુવર્રખીન લખે છે જનાબે હબીબ જાય છે ઇજાઝત લઈને લડાઈ ની અંદર માં અરે જંગ ની અંદર માં જઈ રહ્યા છે ઇમામે હુસૈન આમ હાય છે ઇમામે હુસૈન વરી આમ જાય છે અરે જનાબે અબ્બાસ પૂછે છે આકા શું કામ તમને આમ થી આમ દોરો છો અરે ઇમામે હુસૈન કહે છે અરે ભાઈ અબ્બાસ અરે દોસ્તાર ની જુદાઈ ખુદા કોઈને ના દેખા રે આઝાદારો અરે 44 દુશ્મનો ને જહન્નમ વાસી કરે છે જનાબે હબીબ એક એવો વખત આવે છે એક શતી આગળ વધે છે તલવાર ને લઈ જનાબે હબીબ ના માથા માં મારે છે એવી રીતના મારે છે હબીબ ના માથા ના બે પાડા થાય છે અરે પછવાડે થી એક બીજો શતી આવે છે અરે સખી નેઝા ને લઈ અરે આ નીક માં નેઝો મારે છે હબીબ ગોરા ઉપર નથી સંભળતા ઇમામ હુસૈન કે છે યા હબીબ રાય ખુદા અરે હુસૈન ના આંખ માંથી હબીબ ને જમીન ઉપર પડતા જોતા અરે લોહી ના આંસુ ચાલુ થઈ જાય છે દોડતા દોડતા આવે છે હબીબ ને હાથ મારીએ છે હબીબ ને હાથ માં લઈને આસમાન તરફ જોઈ છે ખુદાયા હુસૈન ને જલ્દી અમે હબીબ સાથે મુલાકાત કરી ના હુસૈન ને જીવતો નથી રહેવો એ આઝાદારો જનાબે હબીબ આખરી વાર ઇમામે હુસૈન ને નજર કરે છે કે છે મારા દોસ્ત ખુદા હાફિઝ હબીબ તને મૂકીને જઈ રહ્યો છે અલા લાનતુલ્લાહ على القوم الظالمين هو سيعلم الذين